આગળ સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વિભક્ત કરવામાં આવી છે. તો આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં માવઠું પડશે. તો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી 13 થી 15 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો થંડરસ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતા, 4 દિવસ કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે, જેમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાન મહત્તમ ઘટશે. તો આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો આગામી સાથે જ કહી શકાય કે આગાહી વચ્ચે રાજ્યના અનેક સ્થળોએ માવઠું પણ પડશે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તો થંડર સ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતા, ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલથી 3 દિવસ ગુજરાતમાં માવઠું પડશે, કમોસમી વરસાદ વરસશે, અને જેને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા. ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. તો 13 થી 15 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી. થંડર સ્ટોર્મ સાથે સામાન્ય વરસાદની શક્યતા, તો 4 દિવસ કાળઝાળ ગરમીની રાહત મળશે, કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળશે, વાતાવરણમાં ઠંડક પ્રસરશે. તો સાથે જ 2 થી 3 ડિગ્રી સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે.